हे गाइस, हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग। तो आज आपणे जे टॉपिक नी वात करीशुं एनुं नाम छे क्रियाशील समूहो, मोस्ट इम्पोर्टंट टॉपिक इन रिस्पेक्ट ऑफ ऑर्गेनिक केमिस्ट्री। एटले के जे तमारुं कार्बनिक रसायण विज्ञान छे एनी अंदर सौथी बेजिक अने इम्पोर्टंट जे टॉपिक होय तो ए छे क्रियाशील समूहो। तो खास ध्यान आपजो, फोकस राखजो अहींया, बराबर। तो क्रियाशील समूहों स्टार्ट कर्या पहला आपणे बे वस्तुनो ख्याल होवो जोईए। एक तो विषम परमाणु एवो टर्म लख्यो हशे बुकमां, अने बीजी वस्तु लखी हशे क्रियाशील समूह। तो आ बंने वस्तु छे शू, बंने वस्तुमां डिफरन्स शू छे, तो थोड़ूक खोपचामां जईने आपणे समजीए। तो आपणे अत्यार सुधी चर्चा करी ए हती हाइड्रोकार्बननी, एटले के हाइड्रोकार्बननी अंदर कार्बन अने हाइड्रोजन सिवाय बीजू कशुं ज ना होय। એટલે કે આ થઈ ગયો એક ટાઈપનો હાઇડ્રોકાર્બન। નામ વિચારો આનું શું છે, તો આનું નામ થઈ ગયું બ્યુટેન। ઓકે, ચલો, તો આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન અહીંથી આપણે ઉઠાવી લઈએ, બરાબર। અહીંથી આ હાઇડ્રોજનને આપણે ઉઠાવી લેવાનો છે, એટલે કે એને કરી દેવાનું છે આપણે કિડનેપ। ચલો, તો આ જે CH3 હતા એને આપણે આ રીતે બતાવી દઈએ જેથી આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે કોને ઉઠાવ્યો છે। તો આ બ્યુટેન છે, કાર્બન થઈ ગયા છે। હવે આ જે કાર્બન છે એને આપણે અહીંથી શું કરી દીધો છે, ઉઠાવી લઈએ અને લઈ જઈએ ખોપચામાં। ચલો, તો ત્યાં બીજો કોઈ સમૂહ દાખલ થઈ જાય અથવા બીજો કોઈ પરમાણુ દાખલ થઈ જાય, કોની જગ્યાએ, હાઇડ્રોજનની જગ્યાએ, તો એ જે પરમાણુ જે દાખલ થશે એને શું કહેવાય, વિષમ પરમાણુ કહેવાય। અને એ પરમાણુ કયો હોઈ શકે, તો હાઇડ્રોજનની જગ્યાએ બીજો કોઈ પરમાણુ હાઇડ્રોકાર્બનમાં આવી જાય, એટલે કે બીજા કોઈની જગ્યા લેવી, એને શું કહેવાય, વિસ્થાપન થયું કહેવાય। તો બુકમાં વર્ડ લખ્યું હશે વિસ્થાપન, બરાબર। એને શું કહેવાય, બીજાની જગ્યા લઈ લેવી, બીજાનું સ્થાન લઈ લેવું, સ્થાનનું વિસ્થાપન થઈ જવું, એટલે કે જગ્યા લઈ લેવી। તો એ કોણ લેશે હાઇડ્રોજન સિવાયના તત્વ, ઓક્સિજન હોઈ શકે, સલ્ફર હોઈ શકે, એન હોઈ શકે એટલે કે નાઇટ્રોજન હોઈ શકે, ફોસ્ફરસ હોઈ શકે, બરાબર, અથવા હેલાઇડ અથવા તો હેલોજન હોઈ શકે, બરાબર। અને હેલોજનમાં કોણ આવશે, તો હેલોજનમાં આવશે ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને ફ્લોરિન। ખાસ યાદ રાખવાનું છે આટલી વસ્તુ, ઓકે। તો હેલોજનમાં કોણ આવશે, ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન, જનરલી તમારે ક્લોરિન અને બ્રોમિન જ આવશે। અને હેલોજનના આપણે એક્સના રીતે પણ દર્શાવી શકાય, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઓકે। તો અહીંયા માનો કે ક્લોરિન આવી જાય તો એ થઈ જશે CH3, CH2, CH2, સી કેટલા એચ છે, 2H છે, તો CH2, અને એની જગ્યાએ આવી જશે કોણ, ક્લોરિન, ઓકે। ચલો, તો અહીંયા ક્લોરિન દાખલ થઈ રહ્યો છે અને હાઇડ્રોજન જતો રહ્યો એટલે કે ક્લોરિન એડ થઈ ગયો, ઓકે। તો આ જે રચના થઈ એને શું કહેવાય, હવે આ જે થયું એ હાઇડ્રોકાર્બન નથી, હાઇડ્રોકાર્બનમાં ફક્ત હાઇડ્રોજનના કાર્બન જ હોય, તો આ કોણ છે, તો જુઓ ક્લોરિનને શું કહેવાય, હેલોજન કહેવાય, વેરી ગુડ। તો આનું નામ થશે હેલોજન, એટલે કે હેલો, અને આ કોણ છે, એક બંધવાળો કાર્બન અથવા એક બંધવાળી ચેઇન હાઇડ્રોકાર્બન, જેને શું કહેવાય, આલ્કેન કહેવાય, બિલકુલ કહેવાય। તો આ થઈ ગયો આપણો હેલો આલ્કેન, જેના વિશે ડિટેલમાં આપણે ક્રિયાશીલ સમૂહનું ટેબલ બનાવીએ ત્યારે જોઈશું। તો અહીંયા આપણે હવે પરફેક્ટ ખ્યાલ આવી ગયો કે વિષમ પરમાણુ કોને કહેવાય, વિષમ પરમાણુમાં આ કોઈ પણ હોઈ શકે, એમાંથી આપણે ક્લોરિનનું ઉદાહરણ લઈને સમજ્યા છીએ। બીજું જોઈએ આપણે ક્રિયાશીલ સમૂહો, તો ક્રિયાશીલ સમૂહની અંદર વિષમ પરમાણુ પણ હોઈ શકે, એટલે કે કોઈ એક વિષમ પરમાણુ હોઈ શકે, દાખલા તરીકે કોણ છે, તો હેલોજન, તો હેલોજન શું થઈ ગયો, કોઈ એક વિષમ પરમાણુ તરીકે ક્રિયાશીલ સમૂહ, ઉદાહરણ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે। અથવા બીજું હોય શું હોઈ શકે, એમાં એકથી વધુ વિષમ પરમાણુ ભેગા થઈને બનાવે, બરાબર, એકલો વિષમ પરમાણુ અથવા વધુ વિષમ પરમાણુનો સમૂહ, અથવા તો વિષમ પરમાણુનો સમૂહ હોય, અથવા તો વિષમ પરમાણુથી રચાતો સમૂહ હોય, દાખલા તરીકે ઓક્સિજનથી રચાતો સમૂહ છે OH, ઓકે, બીજો છે COOH, CHO, તો આ બધા શું છે, ક્રિયાશીલ સમૂહ છે। તો થોડોક આછો ખ્યાલ આવી જવો જોઈએ, આની વિશે કોઈ વ્યાખ્યા પૂછાવાની છે નહીં,
પણ શબ્દ છે એટલે એનું આપણે પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે. તો ફટાફટ નોટ ડાઉન કરો, પછી આપણે જોઈશું ક્રિયાશીલ સમૂહો વિશે. ડસ્ટરની શોધમાં છું, ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે, ફાઇનલી આઈ ગોટ. ચાલો, તો હવે આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહોમાં. ઓકે, પહેલો ક્રિયાશીલ સમૂહ છે જેનું નામ છે વિષમ પરમાણુથી બને છે, તો લઈએ આપણે હેલોજન, અથવા જેને કહેવાય હેલાઇડ. ઓકે, તો આ થઈ ગયો વિષમ પરમાણુ. ઓકે, જેને કઈ રીતે દર્શાવાય છે? ડેશ એક્સ વડે. તો એ જે ક્રિયાશીલ સમૂહ છે એનું નામ શું છે? હેલો આલ્કેન. હેલો આલ્કેન, જે નામ આપણે અહીંયા લખવાનું હતું એક્ચ્યુઅલમાં, તો અહીંયા નામ આવશે હેલો આલ્કેન. તો શું થશે અહીંયા ક્રિયાશીલ સમૂહ? શું થશે? ક્લોરિન, ક્લોરો. કે પછી શું આવશે? બ્રોમિન, એટલે કે બ્રોમો. ઓકે, તો આનું નામ શું થાય? ક્લોરો થાય. આ જનરલ નામ છે. ઓકે, આનું નામ શું થશે? બ્રોમો થશે. ઓકે, જો બીઆર ટુ હોય ને, અથવા એકલો બ્રોમિન હોય ને, તો એને શું કહેવાય? બ્રોમિન કહેવાય. પણ ડેશ છે મતલબ એ ક્યાંક જોઈન્ટ થવાનો છે, એટલે એનું નામ શું થઈ જશે? બ્રોમો ક્લોર. ઓકે, અને આ શું છે? પૂર્વક છે. પૂર્વ એટલે શું? પહેલા. તો એ પહેલાં લાગે છે, નામની પહેલાં લાગે છે. તો જ્યારે આપણે નામકરણ જોઈશું એટલે ખ્યાલ આવશે. છતાં પણ ઉદાહરણ તરીકે જોઈએ તો ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો બ્યુટેન. તો નામ ક્લોરો ક્યાં આવ્યું? આગળ, એટલે કે પૂર્વક છે. તો ક્લોરો અને બ્રોમો શું છે? પૂર્વક છે. તો અહીંયા આવશે પૂર્વક અને પ્રત્યયના ખાનામાં ક્લોરો અને બ્રોમો, જે શું છે? પૂર્વક છે. નેક્સ્ટ જોઈએ આપણે હેલોજન પછી હતો આલ્કોહોલ. તો આલ્કોહોલને લખાય ઓ એચ વડે. ઓકે, સમૂહ પછી ઓ એચ જોડાશે. તો આલ્કોહોલને નામ આપણે લખવાની જરૂર નથી, તો અહીંયા લખી દઈએ આપણે. શું આવશે નામ એનું? આલ્કોહોલ જ આવશે, બરાબર, કારણ કે સમૂહ છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણે શું લખ્યું છે? વિષમ પરમાણુ. તો વિષમ પરમાણુને શું આવશે? અહીંયા વિષમ પરમાણુ તરીકે કોણ છે? ઓક્સિજન. તો અહીંયા લખીએ આપણે ઓક્સિજન. વિષમ પરમાણુ તરીકે કોણ છે? ઓક્સિજન. તો ક્રિયાશીલ સમૂહ થઈ ગયો ઓએચ, અને એનું નામ થશે આલ્કોહોલ. ઓકે, તો આ પણ શું છે? પ્રત્યય. ખાલી આ જ એકલો પૂર્વક હતો જે પહેલાં લાગતો હતો, બાકીના પછીના, બાકીના બધા ક્યાં લાગશે? પાછળ લાગશે. તો આનો પ્રત્યય આવશે, આલ્કોહોલનો આવશે ઓલ પ્રત્યય. ઓકે, શું આવશે? ઓલ પ્રત્યય. તો આપણે આને આગળ લાગે છે ને, તો આ રીતે કરી દઈએ. ચલો, ક્લોરો પછી બ્યુટેન, ક્લોરો પછી મિથેન આવવાનું છે, બરાબર. જ્યારે અહીંયા શું આવવાનું છે? મિથેન ઓલ, પ્રોપેન ઓલ, બ્યુટેન ઓલ, એવું નામ આવશે. ચલો, થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે. બીજો જે ઓક્સિજનવાળો છે એ છે સી એચ ઓ. ઓકે, તો આને શું કહેવાય? આલ્ડીહાઇડ કહેવાય. આ જે સમૂહ તૈયાર થયો એનું નામ છે આલ્ડીહાઇડ, યાદ રાખવાનો ટ્રાય કરવાનો. ઓકે, અને અહીંયા જે પ્રત્યય લાગશે એ કયો થશે? આલ પ્રત્યય લાગશે. આલ એટલે નામ શું થઈ જશે? મિથેન હોય તો મિથેનાલ થઈ જાય, ઇથેન હોય તો ઇથેનાલ થઈ જાય, પેન્ટેન હોય તો પેન્ટેનાલ થઈ જાય. વેરી ગુડ. ચલો, તો આ જે રહ્યો આલ્ડીહાઇડ, એમાં તમે કહેશો કે સાહેબ અહીંયા તો કાર્બનના ચાર બંધ નથી, આ કાર્બન છે, એનું આ એક બંધના હાઇડ્રોજન બે બંધ, બે જ બંધ છે, આવું કેમ? ક્વેશ્ચન થાય. તો
અહીંયા આપણે આના ચાર બંધ બતાવીએ. એક્ઝેક્ટલી આ જે દેખાય છે એ કેવો હોય, તો એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ ઓક્સિજનના કેટલા બંધ હોય, બે બંધ હોય. ઓકે, જે આપણે લેક્ચર વનમાં ચર્ચા કરી ગયા હતા. તો આ એક્ઝેક્ટલી કેવું હોય, કાર્બન પછી એની સાથે ઓક્સિજન આ જે રહ્યો એ ડબલ બોન્ડમાં જોડાયેલો છે, અને હાઇડ્રોજન આ રીતે જોડાયેલો છે. ઓકે, અને આગળ કોઈ પણ સમૂહ હોઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો એક્ઝેક્ટલી આ રીતે થાય આલ્ડિહાઇડ. જે CHO લખ્યા છે એનું પરફેક્ટ સ્ટ્રક્ચર આ રીતેનું છે, સી ડબલ બોન્ડ O અને પછી H. હવે કાર્બનના ચાર બંધ થઈ ગયા. નેક્સ્ટ છે આપણી જોડે સમૂહ જેનું નામ છે એસિડ, જેને કહીશું આપણે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, શું કહીશું આને? કાર્બોક્સિલિક એસિડ. કાર્બન આવે છે એટલે કહીશું કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ચાલો. તો કાર્બોક્સિલિક એસિડ જે છે એનો જે પ્રત્યય છે એ કયો લાગશે? આ જ ખાલી શું હતો, પૂર્વક હતો એટલે કે આગળ લાગતો, તો બાકીના બધા ક્યાં લાગશે? પાછળ લાગશે. તો કાર્બોક્સિલિક એસિડનો પ્રત્યય છે ઓઇક એસિડ. તો જાતે વિચારો, મિથેનોલ હોય તો શું થઈ જાય? મિથેનોઇક એસિડ. ઇથેનોલ હોય તો, સોરી, મિથેન હોય તો મિથેનોઇક એસિડ. ઇથેનમાંથી એસિડ બનાવવો હોય તો ઇથેનોઇક એસિડ, ઓઇક લાગી જાય. પેન્ટેન હોય તો પેન્ટેનોઇક એસિડ. વેરી ગુડ. તો આ થઈ ગયું એસિડ. અને છેલ્લો છે એ છે કીટોન, જે છે CO. ચલો, અહીંયા પણ ક્વેશ્ચન થયો હશે કે સાહેબ આ કાર્બનના તો આ એક બંધ અને ઓક્સિજન જોડાયેલો એટલે બે જ બંધ થયા, ચાર તો નહીં થયા. તો એક્ઝેક્ટલી આ કેવો હોય છે? બંને સ્ટ્રક્ચર તમને આવડવા જોઈએ. તો ડેશ છે, સી ડબલ બોન્ડ ઓ, એક ઓક્સિજન આ રીતે હોય, બીજો ઓક્સિજન આ રીતે હોય, બરાબર. સી ઓ ડેશ ઓ એચ લખો, અથવા તો આ ઓક્સિજનને આપણે જોડી દઈએ, આ હાઇડ્રોજનને જોડી દઈએ તો પણ ચાલે, એક જ વસ્તુ થઈ છે. હવે ધ્યાનથી જોશો તો કાર્બનના ચાર બંધ થઈ ગયા છે. ઓકે, સી ડબલ બોન્ડો નીચે OH આ રીતે જોડાયેલું હોય તો એને શું કહીશું આપણે? સી ડબલ OHને કાર્બોક્સિલિક એસિડ કહીશું. વેરી ગુડ. ત્યાંથી જુઓ, દરેક ઓક્સિજનના પણ બે બંધ થઈ ગયા છે. અહીંયા બે બંધ છે, આ ઓક્સિજનના પણ બે બંધ છે, મતલબ પરફેક્ટ. ત્રીજું જે છે, ચોથું જે છે ઓક્સિજનવાળું, જેમાં ઓક્સિજન વિષમ સમૂહ છે. જો વિષમ પરમાણુ તરીકે કોણ છે? દરેકમાં ઓક્સિજન. ઓકે, તો એ છે કીટોન. ઓકે, તો આનું નામ થશે કીટોન. એક્ઝામમાં નામકરણ માટે મોસ્ટ IMP છે કીટોન. તો એમાં પણ પ્રત્યય લાગે છે, તો કીટોનના નામ પરથી જ છેલ્લો અક્ષર લઈ લો, ઓન, કીટોન. આલ્કોહોલમાં શું હતો? ઓલ હતો. આલ્ડિહાઇડમાં શું હતો? આલ પરથી આલ હતો. કાર્બોક્સિલિક એસિડમાં શું હતો? ઓઇક એસિડ હતો. એ તો સિમ્પલ છે. અને કીટોનમાં પણ સિમ્પલ શું આવશે? ઓન. તો કીટોનમાં શું લખાશે? પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે કે મેં કીટોનની અંદર મિથેનોન કે પછી ઇથેનોન એવું બનાવ્યું નથી. ઓકે, તેવું મેં કેમ નહીં બનાવ્યું? જેમને પણ સ્કૂલમાં શીખ્યા હોય કે અધર કોચિંગમાં શીખ્યા હોય અને ખ્યાલ હોય તો એ કમેન્ટમાં જરૂર લખજો કે આપણે મિથેનોન અથવા તો ઇથેનોન કેમ ના બોલ્યા, અથવા તો કેમ ના બનાવી શકાય. ઓકે, તો એનો આન્સર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જરૂર આપીશું, પણ જેને ખબર હોય કમેન્ટમાં લખો. મતલબ એવો છે કે કીટોન જે રહ્યો એ પ્રોપેનોનથી જ કેમ ચાલુ થાય છે, બરાબર, ઇથેનોન એવું કેમ નહીં? ચલો, તો એનો આન્સર તમારે કમેન્ટમાં લખવાનો છે. અહીંયા પણ તમને ક્વેશ્ચન થાય કે સાહેબ આ કાર્બનમાં આ એક બંધ છે અને ઓક્સિજન બીજો બંધ, બે જ બંધ કેમ, ચાર બંધની વાત કરો તમે? તો જુઓ અહીંયા કેવું હોય કીટોન સમૂહ, તો સી ડબલ બોન્ડ ઓ આ રીતે હોય, એક બંધ અહીંયા હોય ને એક બંધ અહીંયા. આટલી વસ્તુ વેરી 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 ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, અને ખાસ ધ્યાન આપજો કીટોન માટે, કીટોનને ઓળખવા માટે. તો જુઓ, ત્રણેય ત્રણમાં સી ડબલ બોન્ડ ઓ તો છે જ, બરાબર, ફરક સમજો વસ્તુનો. બન ત્રણેય ત્રણ સમૂહને અલગ કઈ રીતે કરશો? તો ત્રણેય ત્રણમાં ડબલ બોન્ડ ઓ તો છે જ. અલગ કેવી રીતે થાય? તો પહેલાં તો કાર્બોક્સિલિક એસિડના સાઈડમાં કરી દો. કેવી રીતે? તો એમાં ભાઈ બે ઓક્સિજન આવે,
આ આ આ ત્રણે ત્રણનું ઉદાહરણ જુઓ તો એમાં બે ઓક્સિજનવાળો આ એક જ છે, તો એ તો આપણે અલગ કરી દઈશું, કન્ફ્યુઝન હવે રહેવું જોઈએ નહીં. જો બે ઓક્સિજન દેખાય તો કોણ હોય? કાર્બોક્સિલિક એસિડ જ હોય. હવે કન્ફ્યુઝન આ બંનેમાં છે, બરાબર? આ બંને હવે એક જેવા દેખાય છે, એટલે કે કીટોન અને આલ્ડિહાઇડમાં કન્ફ્યુઝન થાય છે. ઉદાહરણ લઈશું ત્યારે પણ તમને કન્ફ્યુઝન થશે, પણ અત્યારે બતાવવાનું રીઝન એ છે કે તમને ત્યારે શું થાય, યાદ આવે, રિકોલ થાય. ઓકે, તો જો તો આલ્ડિહાઇડ છે, આ કીટોન છે, બંનેમાં ફરક શું છે તો ખાસ ધ્યાન આપો. અહીંયા શું હોય? આર સમૂહ હોય. અહીંયા પણ કયો સમૂહ હોય? આર સમૂહ હોય. અહીંયા કયો સમૂહ હોય? આર સમૂહ હોય. જ્યારે અહીંયા કયો સમૂહ છે? એચ છે, એટલે કે અહીંયા ખાલી હાઇડ્રોજન છે. તો કીટોનમાં બંને બાજુ આર હોય, જ્યારે આલ્ડિહાઇડમાં એક બાજુ કોણ હોય? હાઇડ્રોજન હોય, તો એને આલ્ડિહાઇડ કહીશું. અહીંયા બંને બાજુ આર હશે. તો હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ આર શું છે, તો ખાસ ધ્યાન આપજો, નોટ્સમાં લખી દેજો. આર બરાબર થાય આલ્કાઇલ સમૂહ. કે આલ્કાઇલ સમૂહ અહીંયા લખું છું, સમજો શું કહેવા માગુ છું. તો આલ્કાઇલ સમૂહ કઈ રીતે બને? આ કોણ છે? મિથેન છે, CH4. એમાંથી એક હાઇડ્રોજન જતો રહે તો શું થઈ જાય? CH3 થઈ જાય. આમાંથી એક હાઇડ્રોજન જતો રહ્યો તો શું થઈ ગયું? CH3 થઈ ગયો. પણ કાર્બનના કેટલા બંધ હોય? 4 બંધ. તો એક બંધ અહીંયા બાકી રહેશે, ત્યાં આગળ કંઈક ચોંટશે, ત્યાં આગળ કંઈક લાગશે. ચલો, બે કાર્બનવાળો જે હતો એને કીધું હતું આપણે CH3 એટલે ઇથેન, બરાબર? આ આખું અલગ વસ્તુ છે, નોટ્સમાં એડ કરવાની છે, બરાબર? ક્રિયાશીલ સમૂહનો ટોપિક નથી આ, અલગ છે, ખાસ સમજો. તો આ ઇથેન છે, એમાંથી એક હાઇડ્રોજન જતો રહે તો એ શું બનાવે છે? CH2CH3. ઓકે, ચલો. તો CH2CH3 બન્યો, એક બંધ કેવો રહેશે એનો? નવો બનશે, એટલે કે ત્યાં આગળ કંઈક ચોંટશે. તો આ જે બન્યું મિથેનમાંથી જે બને છે હાઇડ્રોજન દૂર થઈ, એને શું કહેવાય? મિથાઇલ કહેવાય. શું કહેવાય? મિથાઇલ. તો આનું નામ છે મિથાઇલ સમૂહ. ઓકે, આ ઇથેન છે તો આનું નામ શું છે? ઇથાઇલ સમૂહ. ચલો, તો આટલી વસ્તુ નોટ્સમાં એડ કરો. અહીંયા લખજો મિથેન, હાઇડ્રોજન દૂર થયો, મિથાઇલ સમૂહ બન્યો. ઇથેન, હાઇડ્રોજન દૂર થયો, ઇથાઇલ સમૂહ બન્યો. તો અહીંયા જે આપણે આરની વાત કરી છે એ શું છે? આલ્કાઇલ. તો બંનેને શું કહેવાય? આલ્કાઇલ કહેવાય. તો જે અહીંયા આર છે એની જગ્યાએ શું હોય? આલ્કાઇલ સમૂહ હોય, એટલે કે મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય. ખબર પડી? એનો મતલબ શું થયો? કાર્બનવાળું વસ્તુ અહીંયા આવશે. તો કીટોનમાં બંને બાજુએ કોણ આવશે? મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, એટલે કે બંને બાજુ ટૂંકમાં શું આવશે? કાર્બન આવશે. જ્યારે આલ્ડિહાઇડમાં એક જ બાજુ કાર્બન આવશે, જ્યારે એક બાજુ હાઇડ્રોજન આવશે. હવે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, બરાબર? તો ઉદાહરણ જોઈશું ત્યારે આપણે ક્લિયર કરીશું, બરાબર? અત્યારે થોડો ઘણો 80% 90% ખ્યાલ આવી જવો જોઈએ. તો આ આપણે જોઈ લીધા છે ક્રિયાશીલ સમૂહો વિશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, જે ટોપિક છે એ ક્રિયાશીલ સમૂહનો નથી. આ તમારા માટે છે નોટ્સ, જે તમને બતાવશે આરનો મતલબ શું થાય. ઓકે, વેરી ગુડ. ચલો, અહીંયા પણ આપણે આર છે એવું લખી શકીએ, રાઈટ? તો કાર્બોક્સિલિક એસિડમાં કોઈ માથાકૂટ નહીં, એમ તો બે ઓક્સિજનવાળો છે, એટલે એ આપણે આરામથી ઓળખી લઈશું. કન્ફ્યુઝન ખાલી કીટોન અને આલ્ડિહાઇડમાં થશે. OH હોય તો પણ આપણે ખબર પડી જશે કે કોણ છે? આલ્કોહોલ છે. ઓકે, અને ક્લોરો બ્રોમો એ તો બધું બાળકો માટેની વસ્તુ છે, ઇઝી છે. તો આ જોઈ લીધું આપણે ક્રિયાશીલ સમૂહો વિશે એકદમ ડિટેલમાં. તો એક ક્રિયાશીલ સમૂહ આપણે જોઈ જ લઈએ. ચલો, હવે ચર્ચા કરી શકો. તો બાળકોવાળો જે ક્રિયાશીલ સમૂહ છે એ જોઈ લઈએ, જે છે હેલોજન. અને બાકીના જે ક્રિયાશીલ સમૂહ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈશું. ચાલો, તો નોટ ડાઉન કરી દો. ઓકે, કન્ફ્યુઝનવાળું જે હતું, બરાબર, એ સમજાવવાનું મારું કામ હતું. બાકી ગોખાવું હોય તો ગોખાઈ શકાય છે.
બરાબર, એના માટે ઘણી બધી કંઈ બોલવું નથી હવે આગળ. ચલો તો પહેલો જે ક્રિયાશીલ સમૂહ હતો એ હતો હેલોજન, અથવા તો એને આપણે કહીશું હેલો આલ્કેન. ઓકે, તો પહેલો ક્રિયાશીલ સમૂહને પકડીએ, હેલોજન એટલે કે હેલો આલ્કેન. ઓકે, તો આપણી જોડે છે મિથેન. મિથેનમાંથી એક હાઇડ્રોજન જતો રહે, બરાબર, એક હાઇડ્રોજન જતો રહે તો શું બનાવાય? ડેસ મિથાઇલ બનાવે કે ના બનાવે? બિલકુલ બનાવે. આને આપણે આ રીતે પણ લખી શકીએ, અથવા CH3-, એટલે કે અહીંયા બીજું કંઈક એડ થશે. ઓકે, તો CH3 સાથે કોઈ હેલોજન એડ થાય એટલે કે CH3 કોણ છે? મિથેનમાંથી બન્યો એક કાર્બનવાળો આલ્કેન છે. જ્યારે આ કોણ છે? હેલોજન છે. તો આને શું કહેવાય? હેલો આલ્કેન કહેવાય. તો આ થઈ ગયું આપણા માટે હેલો, અને આ થઈ ગયું આપણા માટે આલ્કેન. તો આનું નામ શું થશે? જે હેલોજન હતો એ આપણે ક્રિયાશીલ સમૂહના ટેબલમાં કીધું હતું પૂર્વગ લાગે, તો આને શું કહેવાય? મિથાઇલ ક્લોરો એવું ના કહેવાય. ક્લોરો પાછળ કદી ના આવે, ક્લોરો ક્યાં આવે? આગળ આવે બેટા. તો નામ શું થશે આનું? ક્લોરો મિથેન. તો આ આખી આપણે પ્રક્રિયા બતાવી કઈ રીતે બને છે, બરાબર, તો એ સમજવા માટે હતું. બાકી આપણે હવે બનાવીશું ડાયરેક્ટ જ. તો ફટાફટ નોટ ડાઉન કરો કન્સેપ્ટ શું છે. તો એક કાર્બન વાળો ક્લોરો ઇથેન બનાવવો છે, એટલે કે ક્લોરો આલ્કેન બનાવવો છે, તો એ કેવો આવશે? તો એક કાર્બન છે ને એની સાથે જોડાઈ ગયો છે ક્લોરિન. તો બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરી દો, 1, 2 અને 3. તો આ શું થઈ ગયો? ક્લોરો મિથેન થઈ ગયો, એટલે કે CH3Cl થઈ ગયો. બરાબર, સેમ વસ્તુ છે, લખી દઈએ. ચલો, અથવા તો નામ થશે આનું ક્લોરો મિથેન. ચલો, 2 કાર્બનવાળો હેલો આલ્કેન બનાવવો હોય તો 2 કાર્બન મૂકી દો અને છેલ્લા કાર્બન પર ક્લોરિન મૂકી દો. દરેક કાર્બનના 4 બંધ હોવા જરૂરી છે. 4 બંધ થઈ ગયા, બિલકુલ થઈ ગયા. તો આને આપણે લખી શકીએ CH3CH2Cl, એટલે કે છેલ્લા કાર્બનથી એક હાઇડ્રોજનને દૂર કરીને ક્લોરિન લગાવીએ છીએ. તો આનું નામ થશે ક્લોરો ઇથેન. 3 કાર્બનવાળો બનાવવો હોય તો CCC અને Cl થઈ ગયા 3 કાર્બન પછી. હવે આપણે આ બચ્ચાઓ જેવું નહીં કરીએ, હવે ડાયરેક્ટ આપણે હાઇડ્રોજન મૂકી દઈશું. અહીંયા 2 બંધ છે તો અહીંયા આવશે 2 હાઇડ્રોજન, 2 બંધ છે તો 2 હાઇડ્રોજન. ઓકે, તો આ થઈ જશે આપણા માટે ક્લોરો પ્રોપેન. ઓકે, હવે આવશે ક્લોરો, નામ તમારે લખવાનું છે આનું કમેન્ટમાં. ઓકે, નામ કમેન્ટમાં લખવાનું છે. કેટલા હાઇડ્રોજન આવશે? CH3 CH2 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 CH2. તો આનું નામ કમેન્ટમાં લખવાનું છે. એક હજુ જોઈ લઈએ આપણે, ક્લોરોબ્યુટેન CH3 CH2 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 Cl. ઓકે, 4 કાર્બનવાળો આલ્કેન અને 1 ક્લોરિન જોઈન્ટ થયેલો છે, તો આનું નામ શું થાય? ક્લોરો હંમેશા આગળ આવે, ક્લોરો કદી પાછળ ના આવે, તો ક્લોરો બ્યુટેન નામ થઈ જશે. એકદમ સિમ્પલ વસ્તુ હતું, બરાબર, બચ્ચાઓ જેવી વસ્તુ જ આવડી જશે. તો આ છે હોમવર્કમાં, અને લખવાનું છે ક્યાં? કમેન્ટમાં. તો નેક્સ્ટ જે લેક્ચર છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થશે, જેની અંદર આપણે એક્ઝામ્પલ લઈશું કીટોન, એસિડ અને આલ્ડિહાઇડ અને આલ્કોહોલના. ઓકે, તો હોપ કે લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો હશે. જો તમને મજા આવી હોય તો શું કરવાનું છે? એક કામ કરવાનું છે, ઓછામાં ઓછા તમારા 5 ફ્રેન્ડને આ વિડીયો શું કરવાનો છે? શેર કરવાનો છે. આ તો જય હો જેવી વાત થઈ ગઈ. જય હોમાં 3 હતી, આપણે 5 રાખ્યા. તો 5 ફ્રેન્ડને શું કરવાનું છે? શેર કરવાનું છે. સબસ્ક્રાઈબ બી કરો ચેનલ, અને ખૂબ જ જો શું આવી ગયું હોય, પ્રેમ આવી ગયો હોય, તો શું કરશો તમે?
बेल आइकन दबाई पण देशो जेथी शू थई शके जो हूँ नवा विडियोज अपलोड करूँ तो एनी नोटिफिकेशन तमने मळी जाय, नहीं तो एवं जरूरी नहीं कि आप सब्सक्राइब करिए एटले नोटिफिकेशन छटाक दईने आई जाए, बराबर अमुक वार नहीं पण आवती, जो बेल आइकन दबायेलू हशे तो नोटिफिकेशन जरूर आवशे। अने बीजी पण ए वस्तु थशे तमारा शेर करवाथी कि गुजरातनो कोईपण स्टूडेंट बराबर एक नाना गाममां भणतो हशे एने पण सारूँ एवं कोचिंग नहीं मळतु होय एने पण आ विडियोज मळी जशे, ओके, अने एना कंसेप्ट तो जशे क्लियर थई शकशे जेथी करीने आगळ सारी एवी कॉलेजमां भणी शकशे अने कंईक सारूँ करी शकशे। तो नेक्स्ट विडियो मळीए, त्यां सुधी बाय बाय, ऑल द वेरी बेस्ट।